વાવના રાધા નેસડાના ખેડૂતોની સિંચાઈ માટે નર્મદાનું પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષનો જે માહોલ છે તે જોવા મળ્યો છે ખેડૂતોને પિયત માટે નર્મદા નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ કેનાલમાં કચરો સળગાવી વિરોધ દર્શાવ્યો છે પિયતની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ખેડૂતોએ પોતાના જમીનમાં ખેડ ખાતર અને બિયારણ નાખી વાવેતર તૈયાર કરીને મૂકી દીધું છે હવે કાગડોળે તેઓ પાણીની રાહ જોઈ રહ્યા છે તંત્ર અને આગેવાનો ચૂંટણીમાં વ્યસ્ત છે જ્યારે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો સોમવારે વહેલી સવારે મામલતદાર કચેરી બહાર ધરણા યોજે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી માઇનોર કેનાલમાં અમે અત્યારે પાણી સારું તળપી રહ્યા છો અમે દસ દાડાથી નહેર ઉપર દોડી રહ્યા છો અધિકારીઓ પાસે જ નર્મદા ઓફિસે અમે જઈએ અમારે કોઈ રાડ સાંભળતા નથી અને અમે આ કલેક્ટર સાહેબને આયોજન પત્રક આપ્યો છે કે તમારે પાણી મળી જશે હજી હજી અમને પાણી કોઈ મળ્યું નથી આ ખેડૂતો ખર્ચા કરીને બેઠા છે બે લાખના હજી હજી કોઈ ખેતરમાં પાણી આવ્યું નથી અત્યારે ખેડૂત અત્યારે નર્મદા ઓફિસે આવી રહ્યા છે અને અત્યારે ફેલી મીડિયા દ્વારા ત્યારે મેં બોલાયા છે નરે અને બેઠા છો અને આપે રજૂ કરવાનો આલો છે ભાઈ ધારાસભ્ય બે પક્ષને ધારાસભ્યને અમે જાણ કરી કે અમારા ગામમાં પાણી નથી મળતું અમે ગરીબ લોકો પડો છો અને પાણી અમે આપો સેવાડા ગામમાં અત્યારે પહોંચો ખેડૂત અત્યારે હેરાન થાય છે પાણી પાવા હારું તો પાણી મળતું નથી અને અમે સોમવારે મામલાદાર કચેરીએ આજન પત્રક આપવાનો છે કે આ વિસ્તારની અંદર કોઈ પણ વોટિંગ કરવા માટે નહીં આવે હા સાહેબ રાઘાનેસરા કેનાળે વચ્ચે પોણી મહિના હું ચાલુ છે પણ અમારા અમે હાલ સુધી એક એક ખોડો પલાળીઓ નથી મળશે એકુકો ખેડૂત લાખ લાખ રૂપિયાનો ખર્ચ કરી બેઠો છે અને પોણીને રાહ જોઈ બેઠા છે કોઈ નેતાએ સંભળતા નથી અધિકારી કોઈ આવે છે બધા ચૂંટણીવાળા બધા એને લાભને આવે છે પણ અમારો કોઈ આ નિકાલ કરતા નથી હાલ સુધી અમારા એક એક ખોડો પલાળ્યો નથી ખેડૂતે ખર્ચા લાખ લાખ એકુકો ખેડૂત લાખ લાખ ખર્ચા કરીને બેઠો છે હવે એ અમારે કેને એ જવાબ એ આપવો વ્યવહાર રાખવો કેવી રીતે મારે આ ગુજરાતને ચલો અને સાહેબ આગળ એટલે વિનંતી કે રાધાનેશરા પોણી આવવું જોઈએ નકા અમારે ફૂલ તકબીલ અમે બેઠા છો રાઘાનેશરા માઇનો કેનાલમાં અમે અત્યારે પાણી સારું તળપી રહ્યા છો અમે દસ દાડ થી નહેર ઉપર દોડી રહ્યા છો અધિકારીઓ પાસે નર્મદા ઓફિસે અમે